સોખડા મંદિર વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ રહી છે. 400થી વધુ સંતોને વડોદરા કોર્ટથી હાઈકોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. તમામ સાધુ સંતોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજર કરવામાં આવ્યા. જસ્ટિસની ચેમ્બરમાં બંધ બારણે આ સુનાવણી ચાલી રહી છે. સાધુ સંતો પહેલા આશ્રમના વકીલને સાંભળવામાં આવે તેવી માંગ કરી હતી. હાઈકોર્ટની આશ્રમના વકીલને ટકોર. આપને જણાવી દઈએ, સાધુ સંતો હાજર થશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. હાઈકોર્ટે આશ્રમના વકીલને આ ટકોર કરી છે. હાઈકોર્ટે જો કે આશ્રમના વકીલે કહ્યું છે કે સાધુ સંતોને ગેરકાયદેસર નહોતા રાખવામાં આવ્યા. મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદના કારણે પ્રબોધ સ્વામીએ સોખડા મંદિર પણ છોડ્યું છે. અને હાલ તો વધુ વાત કરવા માટે મારા સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ ગયા છે, જેઓ વડોદરા જિલ્લા કોર્ટની બહાર ઉપસ્થિત છે. રવિ, સીધા આપની પાસે આવીશું. સુનાવણી ચાલુ થઈ ગઈ છે, અંદર શું કઈ વિગતો બહાર આવી રહી છે, અંદર શું કઈ ચાલી રહ્યું છે, હાઈકોર્ટનું શું કઈ અવલોકન આ સમગ્ર મામલામાં, અને ખાસ સાધુ સંતોએ નિવેદન આપ્યા, કેમ કે હરિભક્તોથી લઈને લગભગ તમામ ગુજરાતની નજર છે કે સાધુ સંતો આજે શું નિવેદન આપે છે. બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો જે રીતના સોખડા મંદિરમાં ગાદીપતિનો જે વિવાદ છે અને તેને લઈને પ્રબોધ સ્વામી દ્વારા અને તમામ સંતો દ્વારા મંદિર છોડી દેવામાં આવ્યું છે, સાથે જ હાઈકોર્ટમાં જે હેબિયસ કોર્પસની જે પિટિશન દાખલ થઈ હતી તેમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ રહી છે. ત્યારે વડોદરા કોર્ટમાં જે જિલ્લા કાનૂની સત્તા સેવા મંડળની ઓફિસ છે ત્યાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જે સંતો છે, સાધુઓ છે, સેવકો છે તે ઓનલાઈન જોડાયા છે. 210 જેટલા સાધુ સંતો સેવકો આ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે. અત્યારે એ વિગત નથી મળી રહી કે કયા પ્રકારની દલીલ અથવા કયા પ્રકારના નિવેદન તેઓ કોર્ટ સમક્ષ આપી રહ્યા છે, કારણ કે બંધ બારને આખી આ વિડીયો કોન્ફરન્સથી તેઓ જોડાયા છે. કોઈપણ પ્રકારની એન્ટ્રી આ તમામ પક્ષકારો સિવાય કોઈપણ વ્યક્તિને આપવામાં નથી આવી રહી. ત્યારે આ વડોદરા કોર્ટને પરિસરના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું કે જ્યાં આપ જોઈ શકો છો કે તેમના જે ભક્તો છે, હરિ જે પ્રબોધ સ્વામી તેમના ભક્તો છે, તેમનામાં કેટલો ઉત્સાહ છે તે હું તમને બતાવી રહ્યો છું. ગુલાબી સાફા તે તમામને માથા પર પહેર્યા છે, સાથે જે બુલેટ બાઇક જોઈ શકો છો કે અહીંયા સુનાવણી પૂરી થયા બાદ આ તમામ લોકો જે બુલેટ બાઇક પર જે પ્રબોધ સ્વામી છે, અન્ય જે સંતો છે, સાધકો છે તે તમામ લોકોને લઈ જશે. સૌપ્રથમ આ તમામ લોકો ત્રિમંદિર ખાતે જવાના છે, વરનામાં સ્થિત, અને ત્યારબાદ ત્યાંથી સુરતના ભરતાના જે આત્મીય જે મંદિર છે ત્યાં તમામ લોકો પહોંચવાના છે. જે અત્યારે અહીંયા ગુલાબી સાફા પહેરીને જે ભક્તો અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કેવું છે, કેમ આ પ્રકારના આજે વેશ ધારણ કરીને અહીંયા કોર્ટમાં આવ્યા છો, બુલેટ ની બાઇક આટલી બધી દેખાઈ રહી છે, શું આશા છે આજની સુનાવણીથી? અમે અમારા સ્વામીજીને ખુશીપૂર્વક લઈ જવા માંગીએ છીએ. અમે કોઈ દુઃખનો ભોગ રાખતા નથી. આ જે છે તે સારું જ થઈ રહેલું છે, અને જે કોઈ ફંક્શન છે, કોઈ તહેવાર છે, એવો તહેવાર મનાવવાના માંગીએ છીએ. અમે કોઈ દુઃખ અમે અનુભવવા માંગતા નથી. આપણે જોવા જઈએ તો અત્યાર સુધી ઓરેન્જ કલરનો સાફો જે છે તે ભક્તો પહેરતા હતા, આજે ગુલાબી કલરના સાફામાં તમે દેખાઈ રહ્યા છો, કારણ શું? એમાં કોઈ કારણ છે નહીં, ભગવા રંગ તો ભગવા રંગ જ છે, પણ આજે કોઈ તહેવાર છે, તહેવારમાં અમે કોઈ ભગવા રંગ દેખાડવા માંગતા નથી. તહેવારમાં ભગવા રંગ દેખાડવા નથી માંગતા. અન્ય ભક્ત પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ત્રિમંદિર બુલેટ લઈને એની પાછળનું કારણ? કઈ નહીં, પ્રબોધ સ્વામીને એસ્કોર્ટિંગ કરવા માંગ્યા છીએ એટલા માટે બુલેટ લઈને આવ્યા છીએ. હરિપ્રસાદ સ્વામીજીને પણ આજે એસ્કોર્ટિંગ કરવામાં આવતું હતું, એટલે હવે પ્રબોધ સ્વામીને પણ કરવામાં આવશે. હા જી હા. એક એવો પણ સવાલ ઉઠી રહ્યો છે મનમાં કે ત્રિમંદિર ખાતે જવાના છો, ત્યાંથી ભરતાના જવાના છો, નવા સંપ્રદાયની તો શરૂઆત નથી થઈ રહ્યા? ના ના ના, એવું કંઈ નથી. અમે જે હરિપ્રસાદ સ્વામીનો જે યોગ કાર્ય છે એને જ અમે સુરત ભાવ આગળ વધારવાઈશું. બિલકુલ, જે પ્રબોધ સ્વામી અને હરિપ્રસાદ સ્વામીજીનું જે કાર્ય છે તેને આગળ વધારવા માટેની આખી આ શરૂઆત છે. આપ જોઈ શકો છો કે અન્ય ભક્તો પણ અહીંયા છે, છતાં પણ આપણે આ તમામ લોકો સાથે આપણે વાત કરીએ છીએ. અન્ય એક વડીલ છે, તેમની સાથે વાત કરીશું. દાદા, તમે વડીલ છો, અહીંયા આવ્યા છો કોર્ટમાં, સવારથી હું જોઈ રહ્યો છું કે બધા આટલી મોટી સંખ્યામાં હાજર છે, ભગવાન આટલી મોટી સંખ્યામાં બધા ભક્તો હાજર છો, કોઈ નવા સંપ્રદાયની શરૂઆત તો નથી થઈ રહી? અમારા પ્રબોધ સ્વામી છે, તો અમે બધા હરિભક્તો, અમને સ્વામીજીની આજ્ઞા છે, એમને લઈને અમારો વિશ્વાસ છે કે અમે પ્રબોધ સ્વામીને જોડાયા છે, અને 90% અમે સત્સંગ એમની જોડે કરે છે. અમને નિષ્ઠા છે કે અમારા પ્રબોધ સ્વામી અમારા ગુરુ તરીકે અમે સ્વીકાર્યા છે, અને એમને અમારા સમાજ આ રીતે સ્વામીજીનું કાર્ય છે તે આગળ અમે ધબકાઈશું,
અને સ્વામીજીનું જે કાર્ય છે તે અમને પણ વિશ્વાસ છે કે પ્રબોધ સ્વામી અમારા ગુરુ છે ને ગુરુ તરીકે સ્વીકાર્યા છે અને એમને ધામથી અમે હરિભક્તો બધાએ ધામધૂમથી અહીંથી અમે નીકળીશું બુલેટ લઈને અને એમને સ્વીકારીને અમે આ રીતે વિકાસ કરીશું અમે હરિભક્તો મંદિર એમને છોડી દીધું છે સોખડા મંદિર હવે એમનું સ્થાન કયું રહેશે અને શું કેમ કે સોખડા મંદિરમાંથી હજુ દાવો જતો નથી કર્યો પણ મંદિર છોડી દીધું છે મંદિર સંતોને જે છેલ્લા છેલ્લા 9-8 મહિનાથી તે સ્વામીજી જ્યાં આગળ અમને જે હેરાનગતિ કરવામાં આવી છે કે એમના મોબાઈલો જપ કરી લેવા હતા રૂમમાંથી જવા ના દે બહાર નીકળવા નહીં કોઈને આવવા ના દે કોઈને ભગવાનને ઠરાવવાનો પ્રસાદી હોય કે ફ્રૂટ આવે તે પણ મંદિરમાં ત્યાંથી એના થેલામાં તપાસવા આવે ને સંતો કરમાં લઈ જવા ને તે સંતો અત્યારથી બહુ ટાસ્ક આપતા હતા તે સંતો અહીંથી અમે બધો નિર્ણય લઈ લીધો છે સંતો એમની જોડે સ્વીકારીને અમે બધા હરિભક્તો લઈને અહીંથી અમે સુરત જિલ્લા લઈને સુરત અમે ત્યાં આગળ ધામે મંદિરે ત્યાં આગળ છે ત્યાં બધા દરેક હરિભક્તો ત્યાંથી જશે અને ત્યાં અમે દરેક અમરીશો મુક્તો દરા કાર્ય કરતા બધા ભેગા થઈને સમય એમનું જે સ્વામીજીનું વચન સ્વામીજી જે કાર્ય કર્યું છે તે પ્રભુ સ્વામીમાં રહીને અમે બધા ભેગા થઈને આગળ વટાઈશું તો એવું જ થયું ને કે નવા સંપ્રદાયની શરૂઆત થઈ રહી છે હા એટલે નવું એટલે અત્યારે સમાજમાં કહેવાય કે બે ભાગ પડી ગયા છે એટલે બે ભાગ પડે એટલે અમે જે એમના જે 80% હરિભક્તો છે તે અમે પ્રભુ સ્વામીને સ્વીકારીએ છીએ તો અમે એમની જોડે રહેવા રાજી છે જે રીતના નિધિ સૌથી મોટા સમાચાર G24 કલાક પર એ જ મળી રહ્યા છે અમને પણ જે પ્રબોધ સ્વામીના એકદમ નજીકના જે ભક્ત છે તેમના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આજે આ તમામ લોકો સુનાવણી થયા બાદ ત્રિમંદિર ખાતે જશે ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાર પછી ત્યાંથી વર્તાણામાં જશે અને ત્યાર પછી ત્યાં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવનાર છે જ્યાં વિશાળ સંખ્યામાં અંદાજિત 50,000થી વધારે જે ભક્તો છે તેમને ભેગા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને ત્યાં જ પ્રબોધ સ્વામી નવા સંપ્રદાયની સ્થાપનાની જાહેરાત કરવાના છે કારણ કે જે રીતના સોખડા મંદિર તેમણે છોડી દીધું છે તેમના સંતો તેમના સમર્થકો અને તેમના જે સેવકો છે તેમને છોડી દીધું છે ત્યારે ચોક્કસથી આજે અથવા તો આવતીકાલ સુધીમાં નવા સંપ્રદાયની જાહેરાત જે છે તે પ્રબોધ સ્વામી અને તેમના જે સમર્થકો છે તેમના દ્વારા કરવામાં આવી શકે છે અને તેના લીધે જ આ એક શક્તિ પ્રદર્શન પણ અહીંયા જોવામાં આવી શકે છે કારણ કે આ જ રીતના હરિપ્રસાદ સ્વામીજીનું સ્વાગત કરવામાં આવતું હતું જ્યાં બુલેટથી તેમને એસ્કોર્ટિંગ કરવામાં આવતું હતું અને ત્યાર પછી તેમની સાથે અનેક ભક્તો જોડાતા હતા જેના કારણે તેમનું જે ભક્તોમાં એક લાગણી હતી ભક્તોમાં જે આસ્થા હતી તે લોકોમાં બતાવવામાં આવતી હતી કે કયા પ્રકારની આસ્થા તેમની સાથે જોડેલી છે આ જ પ્રકારની આસ્થા પ્રબોધ સ્વામી સાથે જોડેલી છે તેવો આ એક મેસેજ આપવામાં આવી રહ્યો છે ત્યારે ચોક્કસથી આ ખૂબ જ એક મોટા સમાચાર કહી શકાય કે અત્યારે પ્રબોધ સ્વામી અને તમામ જે સંતો જ્યારે સુનાવણી અંદર બેઠા છે સુનાવણી પૂરી થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવનાર છે અને પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી શકે છે જી નિધિ જી રવિ પૂરી ઘટનાક્રમ પર નજર રાખજો ફરીથી આપની પાસે આવીશું અને અપડેટ મેળવતા રહીશું વધુ વાત કરવા માટે આપણી સાથે આશકા જાની અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે હાઈકોર્ટ પર તેઓ માહિતી આપશે આશકા હાઈકોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ તમામ સંતોને રજૂ કરવામાં આવ્યા છે હાઈકોર્ટે પણ એક બાદ એક ટકોર કરી છે કોઈકને અને એક તરફ જે અરજકારો છે તેમને સાંભળવામાં આવી રહ્યા છે શું કઈ અવલોકન અત્યાર સુધીનું આશકા શું સમાચાર મળી રહ્યા છે જી આશકા ફરીથી આશકાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ આપને જણાવી દઈએ ઘણા સવાલો હતા ચર્ચાઓ પણ હતી કે શું હવે નવા સંપ્રદાયની રચના કરવામાં આવશે તો તેને લઈને આ મોટા સમાચાર G24 કલાક પર આગામી સમયમાં સુરતમાં પ્રબોધ સ્વામી નવા પાંટાની જાહેરાત કરશે જી હા નવો સંપ્રદાય તેઓ રચી શકે છે કેમકે જે રીતે હરિભક્તો સાથે વાતચીત થઈ છે અને સૂત્રો દ્વારા પણ સમાચાર જે સામે આવી રહ્યા છે તેમાં સંકેત એ જ સામે આવી રહ્યા છે કે પ્રબોધ સ્વામી થોડા સમયમાં ટૂંક સમયમાં નવા સંપ્રદાયની જાહેરાત કરી શકે છે અત્યારે હાલ હાઈકોર્ટમાં સમગ્ર મામલે સુનાવણી ચાલી રહી છે જિલ્લા કોર્ટ વડોદરા જિલ્લા કોર્ટમાં તમામ સંતો હાજર છે તેમને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે હાઈકોર્ટમાં તો કોર્ટમાં સુનાવણી પૂર્ણ થયા બાદ સંતો ત્રિમંદિર જશે અને ત્યાંથી તેઓ સુરતના ભરથાણ જવાના છે તેવી પણ વિગતો સામે આવી રહી છે પરંતુ આ પહેલા જિલ્લા કોર્ટ પરિસરમાં
અત્યારે હાલ જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે હરિભક્તોમાં, એક રીતે ખુશી અને તેઓ ગુલાબી સાફો પહેરીને પોતાની ખુશી વ્યક્ત પણ કરી રહ્યા છે. ફરીથી અમારા સંવાદદાતા આશકા જાની અમારી સાથે જોડાઈ ગયા છે. આશકા, હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, શું કઈ વિગતો અંદરથી સામે આવી રહી છે? ચોક્કસ નિધિ, આજે 400 સાધુ સંતોને બંધક બનાવવાનો સોખડા મંદિરમાં જે વિવાદ હતો તેમને લઈને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ સહિતની અર્જન્ટ સુનાવણી દરમિયાન જસ્ટિસ સોનિયા ગોકાણીએ તેમને કોર્ટ સમક્ષ હાજર થવા કીધું હતું. તેને લઈ અને અત્યારે તેમને બરોડા જિલ્લા જે કોર્ટ છે, જિલ્લા સેશન્સ કોર્ટ, તેમાં હાજર કરવામાં આવ્યા છે. અને સોનિયાબેન ગોકાણીની જે ડિવિઝન બેચ છે તેની વિડીયો કોન્ફરન્સ મારફતે તેઓ સુનાવણી શરૂ કરી છે. ખાસ કરીને આશ્રમના વકીલ દ્વારા તેમણે રજૂઆત કરી હતી કે પહેલા જયારે તમામ સાધુ સંતોને હાજર કરવામાં આવે તે પહેલા તેમને સાંભળવામાં આવે, કારણ કે જે ખોટી રીતે ગેરકાયદેસર બંધક બનાવવામાં આવ્યા છે વાત ખોટી છે તેવી આશ્રમના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે કીધું છે કે તમામ સંતો હાજર થઈ ગયા છે, હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તમામ સંતોને હાજર કરી અને સોનિયાબેન ગોકાણીની જે ડિવિઝન બેચ છે અત્યારે ચેમ્બરમાં વિડીયો કોન્ફરન્સથી હાજર કરી અને સુનાવણી કરી રહી છે. બંને પક્ષના વકીલો અંદર છે અને બંને પક્ષની દલીલો ચાલી રહી છે. ખાસ કરીને આ વિવાદ છે, બંને સ્વામીની વચ્ચે સત્તાનો વિવાદ છે અને તેને લઈ અને 400થી વધુ સાધુ સંતોને બંધક બનાવવામાં આવ્યા હતા. અને ગઈકાલે જે કોર્ટમાં અર્જન્ટ હેબિયસ કોર્પસ થઈ હતી અને જે મેટરની ગંભીરતા દાખવી અને જજ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, સોનિયાબેને આદેશ કર્યો હતો કે જે રૂરલ એસપી છે તેઓ ખુદ મંદિરમાં જાય અને તમામ બંધક સાધુ સંતોને મુક્ત કરાવે અને તેમને જે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરાવી અને બરોડાની જે જિલ્લા કોર્ટ છે, સેશન્સ કોર્ટ, ત્યાં રજૂ કરે અને ત્યાંથી વિડીયો કોન્ફરન્સથી તેઓને અહીંયા રજૂ કરવામાં આવે. જે પ્રિન્સિપલ જજ છે તેઓ પણ હાજર રહે અને સુનાવણી દરમિયાન તમામ પક્ષકારો હાજર રહેશે, વિડીયો કોન્ફરન્સથી જોડાશે, ઝૂમથી જોડાશે અને ત્યારબાદ આ સુનાવણી શરૂ કરવામાં આવશે. એ જ મુતાબિક આજે સુનાવણી શરૂ થઈ ગઈ છે. બંને પક્ષના વકીલો ત્યાં છે અને ખાસ કરીને આશ્રમના જે વકીલ છે તેમને દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે ખૂબ મહત્વની છે કે જે કહી શકાય કે સ્વામી દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે ગેરકાયદેસર રીતે તેમને ગોતી રાખવામાં આવ્યા હતા તે આક્ષેપ ખોટા છે. આશ્રમમાં તેઓ પોતાની મરજીથી રહેતા હતા, પરંતુ જસ્ટિસ સોનિયાબેને તે સાંભળવાનો ઇનકાર કર્યો છે અને તેમણે કીધું છે કે સંતો પહેલા હાજર થઈ ગયા છે, તેમની રજૂઆતો સાંભળીશું, ત્યારબાદ જ બંને પક્ષોને સાંભળવામાં આવશે. નિધિ જી, બિલકુલ આશકા, પૂરી માહિતી માટે આભાર. ફરીથી આપની પાસે આવીશું અને અપડેટ મેળવતા રહીશું. તો ગાદી પર બબાલ માટે હાઈકોર્ટ સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો છે. અત્યારે હેબિયસ કોર્પસની અરજી બાદ અત્યારે હાલ સુનાવણી થઈ રહી છે. હાઈકોર્ટમાં બંને પક્ષકારો પોતાના પક્ષ મૂકી રહ્યા છે. જોકે પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલે કહ્યું છે કે આ તમામ સંતો પોતાની મરજીથી ત્યાં રહેતા હતા, પરંતુ આ તરફ હવે પ્રબોધ સ્વામીના જેટલા પણ સંતો છે તે સંતો આખરે શું કંઈ નિવેદન આપે છે તેના પર સૌ કોઈની નજર.